જૂનાગઢના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંડાળી ગામમાં સેવા સહકારી મંડળી ચાલી રહી છે, જેમાં સેવા સહકારી મંડળી દ્વારા રૂપિયા 6 કરોડની ઉચાપત થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે ગ્રામજનો અને ખેડૂતોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોના ખાતામાંથી જાણ કર્યા વગર અંદાજિત રૂપિયા 6 કરોડ જેવી રકમની ઉચાપત કર્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. મંડળીના મંત્રી અને પ્રમુખ અને જે તે વખતના મેનેજર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે, તો બીજી તરફ ભેસાણ સહકારી મંડળી દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવા અંગે ખાતરી આપવામાં આવી હતી અને જો કોઈ પણ કસૂરવાર જણાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અમારે જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાં અંદાજિત 6 કરોડની કૌભાંડ થયું છે, તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદન પત્રક આપવામાં આવ્યું છે. અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને આવેદન પત્રક આપવામાં આવ્યું છે, તો આની યોગ્ય તપાસ થાય, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ થયું છે બધી વળતર ચૂકવવામાં આવે એવી બધાય ખેડૂતો વતી માંગ છે.